આ વિડીયોમાં આપણે ચારની વિભાજિતાની ચાવી વિશે શીખીશું ચારની ચાવી શીખવા માટે યાદ કરો બેની વિભાજિતાની ચાવી બેની ચાવી હતી કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય બેની ચાવીમાં આપણે માત્ર એકમનો અંક જોતા હતા અહીંયા ચારની ચાવીમાં આપણે તેનાથી આગળ વધવાનું છે કે જો આપેલી સંખ્યાના દશક અને એકમના સ્થાને રહેલા અંકથી બનતી સંખ્યાને સંખ્યાને વડે વડે ભાગી ભાગી શકાય તો આપેલી પણ શકાય અહીંયા આપણે દશક અને એકમ બંનેના સ્થાને રહેલી સંખ્યાને ચાર વડે ભાગી શકવાની વાત છે ઉદાહરણ લઈ અને આપણે સમજીએ ધારો કે એક સંખ્યા છે ચાર હજાર નવસો છપ્પન તેને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ કે નહીં તેની ખાતરી કરીએ તેને ચાર વડે ભાગતા આપણે ચારનો ઘડિયો યાદ કરીએ કે સૌ પ્રથમ હજારના સ્થાનમાં રહેલ અંક ચારને આપણે ચાર વડે ભાગીએ તો સેના વડે ભાગ ચલાવશું ચાર એક ચાર ઉપર મૂકીશું એક નીચે ચાર ચારમાંથી ચાર બાદ કરતાં શૂન્ય વધશે એટલે આપણે ઉપરથી ઉતારશું નવ હવે આપણે નવને ચાર વડે ભાગવા છે તો સેના વડે ભાગ ચલાવશું બે વડે ચાર બે આઠ ઉપર મૂકીશું બે નીચે આઠ નવમાંથી આઠ બાદ કરીએ તો જવાબ મળશે એક હવે ઉપરથી ઉતારશું પાંચ હવે આપણી પાસે સંખ્યા છે પંદર પંદરને ચાર વડે ભાગવા સેના વડે ભાગ ચલાવશું ચાર ત્રણ બાર ઉપર મૂકીશું ત્રણ નીચે બાર પંદરમાંથી બારની બાકી કરતાં આપણને જવાબ મળશે ત્રણ ત્યારબાદ આપણે ઉપરથી ઉતારશું છ એટલે હવે આપણી સંખ્યા બનશે છત્રીસ છત્રીસને આપણે ચાર વડે ભાગીએ આપણે ભાગ ચલાવશું નવથી ઉપર મૂકીશું નવ અને નીચે મૂકીશું ચાર નવ છત્રીસ છત્રીસમાંથી છત્રીસ બાદ કરતાં આપણને જવાબ મળશે શૂન્ય તો આમ આપણે ચાર હજાર નવસો છપ્પનને ચાર વડે નિશેષ ભાગી શક્યા એવું જ એક બીજું ઉદાહરણ લઈએ પાંચ હજાર છસો ત્રાણું તેને આપણે ચાર વડે ભાગીએ તો ચારનો ઘડિયો યાદ કરી અને ભાગાકાર કરીએ સૌ પ્રથમ આપણે હજારના સ્થાનમાં રહેલ પાંચથી શરૂઆત કરીએ તો પાંચને ચાર વડે ભાગવા માટે સેના વડે ભાગ ચલાવશું ચાર એક ચાર ઉપર મૂકીશું એક નીચે ચાર પાંચમાંથી ચારની બાદ બાકી કરતા આપણને જવાબ મળશે એક ઉપરથી ઉતારશું ત્યારબાદ છ હવે આપણી સંખ્યા બની ગઈ સોળ સોળને ચારથી ભાગવા માટે કેટલા વડે ભાગ ચલાવશું ચાર ચાર સોળ ઉપર મૂકીશું ચાર સોળની નીચે સોળ સોળમાંથી સોળની બાદ બાકી કરીએ તો જવાબ આવશે શૂન્ય ત્યારબાદ ઉપરથી ઉતારશું નવ હવે આપણે નવને ચાર વડે ભાગીએ તો કેટલા વડે ભાગ ચાલશે હા ચાર બે આઠ ઉપર મૂકીશું બે નીચે મૂકીશું આઠ નવમાંથી આઠની બાદ બાકી કરીએ તો જવાબ મળશે એક અને ઉપરથી ઉતારીશું ત્રણ હવે આપણી સંખ્યા બને તેર તેરને આપણે ચાર વડે ભાગી તો સેના વડે ભાગ ચલાવશું ચાર ત્રણ બાર વડે ઉપર મૂકીશું ત્રણ નીચે મૂકીશું બાર તેરમાંથી બારની બાદ બાકી કરશું તો જવાબ મળશે આપણને એક તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે બે સંખ્યા લીધી ચાર હજાર નવસો છપ્પન એને ચાર વડે ભાગ્યા તો શેષ કાંઈ વધતી નથી એટલે કે ચાર હજાર નવસો છપ્પનને ચાર વડે નિશેષ ભાગી શકાય છે જ્યારે પાંચ હજાર છસો ત્રાણુંને ચાર વડે નિશેષ ભાગી શકાતી નથી અહીંયા આપણે આપણી ચાવીનો ઉપયોગ કરીએ કે ચાર હજાર નવસો છપ્પન હતા તેમાં આપણી ચાવી મુજબ દશક અને એકમના સ્થાને રહેલા અંકથી બનતી સંખ્યા એટલે છપ્પન આ છપ્પનને આપણે ચાર વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે છપ્પન ચાર વડે વિભાજ્ય છે હા છપ્પન ચાર વડે વિભાજ્ય છે ચૌદ ચાર છપ્પન એટલે આપણે કહી શકીએ કે છપ્પન જો ચાર વડે વિભાજ્ય હોય તો આપણી મૂળ સંખ્યા ચાર હજાર નવસો છપ્પન પણ ચાર વડે વિભાજ્ય છે આપણી બીજી સંખ્યા હતી પાંચ હજાર છસો ત્રાણું તેમાં આપણી ચારની ચાવી લગાડીએ દશક અને એકમના સ્થાને રહેલા અંકથી બનતી સંખ્યા એટલે અહીંયા ત્રાણું આ ત્રાણું ચાર વડે વિભાજ્ય છે ના ચાર વડે વિભાજ્ય નથી આ ત્રાણું જો ચાર વડે વિભાજ્ય નથી તો આપણી મૂળ સંખ્યા પણ પાંચ હજાર છસો ત્રાણું એ ચાર વડે વિભાજ્ય નથી તો આ રીતે આપણે બે ત્રણ ચાર પાંચ છ સાત કે તેનાથી વધારે અંક ધરાવતી સંખ્યાઓ લઈ અને તેમાં આપણે ચારની ચાવીનો ઉપયોગ કરી આપણી સંખ્યા ચાર વડે વિભાજ્ય છે કે નહીં તે સરળતાથી તપાસી શકીએ